नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली तरफ थी अपने 11 साइंस ना केमिस्ट्री वीडियो लेक्चर में परमाणु बंधारण प्रकरण 2 सीखी रहा है। अने आ चैप्टर में मित्रों अपने परमाणु बंधारण समझवानो प्रयत्न कर रहा है। शुरुआत में जरा कोई प्रकार परमाणु समझ अस्तित्व में नती तरह डाल्टन एक एक बात कही थी अने कीधु परमाणु अविभाज्य है अने अविभाज्य परमाणु ना पछी त्रण कणों जेने अवपरमाणुए कणों कीधा इलेक्ट्रॉन प्रोटोन अने न्यूट्रॉन नी शोध थई। इलेक्ट्रॉन नी शोध तमने ख्याल छे जेने कैथोड किरणों कीधो, वायुनो विद्युत विभाग जेजे थॉम्सन ना प्रयोग द्वारा माइकल फेराडे प्रयोग कर्यो हतो अने जेम जेजे थॉम्सने विगते माहिती आपी। त्यारबाद प्रोटोन नी शोध रुथरफोर्डे करी हती अने ए प्रोटोन इलेक्ट्रॉन एटले के कैथोड किरणों करता अति विपरीत प्रकृति धरावता था, यी बात थी जेने केनाल किरणों कीधा। त्यारबाद चेडविके जणाव्युं के परमाणु की स्टेप स्थायीता माटे हजी काई एक एवा कण होवो जोईए, तटस्थ कणों की शोध थई। त्यारबाद जेने आपणे न्यूट्रॉन कीधा चेडविके शोध करी। त्यारबाद आपणे एना विजभार पण शोध्या, एने वजननी पण वात करी, ई बाय एम ई एटले के विजभारना छेदमां दळ, एवुं पण आपणे कंईक मूल्य मेळव्युं। त्यार पछीनी वात आपणे परमाणुनो थॉम्सनो नमूनो जोयो, जेजे थॉम्सने परमाणुनो नमूनो कीधो प्लम पुडिंग। तमे आखो गोळाकार भाग जोयो के जे आखा भागमां धन विजभार छे अने वच्चे बिंदु स्वरूपे टपका टपका स्वरूपे इलेक्ट्रॉन एवी रीते गोठवायेला छे के परमाणु स्थिर होय। आपणे अहीं आकૃતિ દોરી હતી, लाल કલરની આકૃતિ હતી, યાદ છે તમને। ત્યાર પછી આપણે એક્સરે છ કિરણો જેને કહેવામાં આવે છે એની શોધ વિશે થોડીક નાની એવી વાત આપી છે કરી લે। 1895 માં વિલ્હેમ રોન્ટજન જેને બોલવામાં આવે છે, રોન્ટજન ને રોન્જન પણ બોલવામાં આવે છે, તો એને કેથોડ કિરણો ઇલેક્ટ્રોન નળીમાં રહેલા પદાર્થ સાથે અથડાય ત્યારે કેથોડ નળીની બહાર ગોઠવાયેલા પ્રસ્ફુરણ પદાર્થોને પ્રસ્ફુરિત કરે છે। જેવું આપણે ઇલેક્ટ્રોન માટે જોયું તેવું જ અહીંયા જોવાનું છે કે આ રીતે એક નળી, શૂન્યાવકાશિત નળી કે જ્યાં અને આપણે એનોડ કહીએ, એનોડ એટલે કે બેટરીના તંદ્રુ સાથે જોડેલો ભાગ, અને આપણે કેથોડ કહીએ જેને આપણે બેટરીના રુંધ્રુ સાથે જોડેલો ભાગ, તો કેથોડ કિરણો એટલે કે જેને ઇલેક્ટ્રોન કહીએ છીએ, આને ઇલેક્ટ્રોન નળી કહેશું, એમાં રહેલા પદાર્થ સાથે જ્યારે અથડાય છે ત્યારે કેથોડ નળીની બહાર ગોઠવાયેલા પ્રસ્ફુરણ પદાર્થોને પ્રસ્ફુરિત કરે છે। હવે અહીંયા શું થાય છે કે કેથોડમાંથી કિરણો ઉત્પન્ન થાય આ બંધ નળી હોય, અને એ જ્યારે ઇલેક્ટ્રોન ઉપર આપાત થાય ને ત્યારે એમાંથી એનોડ ઉપર, જો લખ્યું છે ઇલેક્ટ્રોન ધાતુ લક્ષ્ય કે જેને આપણે એનોડ કહેશું, એનોડ ઉપર આપાત થાય એટલે એનોડ ઉપરથી કેટલાક વિકિરણો ઉત્પન્ન થાય, અને આ માનો કે પ્રસ્ફુરણ પડદો જેને આપણે સ્ફુરદીપ્ત પડદો જ્યાં ઝબકારા થાય છે અથડાય છે ત્યારે ધાતુ લક્ષ્ય એનોડની પાછળ રાખેલા ભાગ ઉપર પ્રસ્ફુરણ પદાર્થો કીધા સ્ફુરદીપ, જેને આપણે જડેને ઝિંક સલ્ફાઇડ પ્રસ્ફુરણ પદાર્થ તરીકે લીધું હતું ત્યારે ઝબકારા થયા। હવે આ જે વિકિરણો ઉત્પન્ન થયા ને એનો સ્વભાવ ખબર ન હતી, કેથોડ થી એનોડ તરફ જે ગતિ કરી એનોડ ઉપર લક્ષ્ય તરીકે એ ત્યારે અથડામણ પામ્યા ત્યારે ત્યાંથી કેટલાક વિકિરણો ઉત્પન્ન થયા, અને એ વિકિરણોને ક્ષ કિરણો નામ આપવામાં આવ્યું, એક્સરે નામ આપવામાં આવ્યું, જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થતા ન હતા। ઇલેક્ટ્રોનનો તમને પ્રયોગ ખ્યાલ છે ને, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થાય એમ એ નામના બિંદુ પાસે પ્રસ્ફુરણ થાય, ચુંબકીય ક્ષેત્રમાં સી નામના બિંદુને બંને સમાન માત્રામાં લગાડ્યું હોય ત્યારે સીધી રેખામાં ગતિ કરતા હતા, પણ આ વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિચલિત થતા ન હતા, અને વિભેદન શક્તિ ખૂબ ઊંચી હતી એટલે કે આર પાર જવાની વૃત્તિ જેને વિભેદન શક્તિ કહેશું, તેથી એને કોઈ વસ્તુના આંતરિક ભાગો ના અભ્યાસમાં ઉપયોગી નીવડ્યું। હવે એક્સરેના તો ઘણા બધા ઉપયોગો છે, જેમાંનો એક ખાસ એવો ઉપયોગ આપણે આપણા શરીરના સ્કેનિંગ માટે કરતા હોઈએ છીએ, કે તમને ખબર હોય તો શૂટ એવું બોલે એક્સરે કરાવવાનો કે હાથનો એક્સરે કરાવે છે ત્યારે ઉપરથી મશીનરી એ રીતે ગોઠવામાં આવે અને શૂટ એવું બોલે એટલે અહીંથી કેથોડથી એનોડ તરફ આખો અહીંયા અંદરની ગોઠવણીમાં આખો એક સોર્સ જાય અને ત્યાંથી એનોડ ઉપરથી એક્સરેનો આખો ફોર્સ છૂટો પડે
એ તો તમે ગણતરી મુજબ છૂટો પાડવામાં આવે કે કેટલા એક્સરેના કિરણો પસાર કરવા છે, જે મોટા ભાગે તો નુકસાન કરતા છે. એ આખા હાર હાથની આરપાર જાય અને હાડકાનો સ્કેનિંગ એક્સરે કરાવેલું કહેવાય, જે ભાગમાં ક્રેક હોય એ ભાગ આપણે મળી આવતો હોય. અને કોઈ પણ વસ્તુના અંદરના આંતરિક ભાગોમાં પણ સ્કેનિંગ કરવા માટે એક્સરેનો ઉપયોગ થાય. અને એક્સરેની તરંગ લંબાઈ ખૂબ ટૂંકી હોય, જેથી કરીને લાંબા અંતર સુધી જઈ શકે ને વિભેદિત કરી શકે. તરંગ લંબાઈ ટૂંકી હોવાના કારણે એ વિભેદન ક્ષમતા એની ઊંચી થાય છે, જે વિદ્યુત ચુંબકીય ખાસિયત ધરાવે છે. ક્યાં વૈજ્ઞાનિકે જણાવ્યું હતું? વિલહેમ રોન્ટજેન. રોન્ટજેન છે પણ વચાય રોન્ટજેન, બરોબર. ત્યારબાદ એ પછી રેડિયો સક્રિય તત્વોની શોધ વિશે થોડી વાત કરીએ. રેડિયો એક્ટિવ પદાર્થો, તો હેન્ડ્રી બેકવેરલ, નામ યાદ રાખજો, હેન્ડ્રી બેકવેરલ. આની પહેલા કેટલા વૈજ્ઞાનિકના નામ આવી ગયા? આની પહેલા ડાલ્ટનનું નામ આવી ગયું. સૌ પ્રથમ વાત કરી, ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ માઇકલ ફેરાડે અને જેજે થોમ્સન, ખાસ તો જેજે થોમ્સન. ત્યારબાદ રુથરફોર્ડ પ્રોટોનની શોધ. ત્યારબાદ ચેડવિકનું નામ આવ્યું અને ન્યુટ્રોનની શોધ વિશે જેજે થોમ્સનનો પરમાણુ નમૂનો આવ્યો. અને ત્યાર પછી રોન્ટજેન એક્સરેની શોધ કરનાર. અને હેન્ડ્રી બેકવેલે જણાવ્યું, એના અવલોકનો પરથી કીધું કે કેટલાક એવા તત્વો છે કે જે કશું જ કર્યા વગર આપમેળે વિકિરણો ઉત્પન્ન ઉત્સર્જન કરે છે. તો આ વિકિરણો શું છે? તેનું નામ આપવામાં રેડિયો સક્રિય તત્વો. સક્રિય એટલે કે એની જાતે જ, એની મેળે જ વિકિરણો ઉત્સર્જિત કરતા હોય. એને ઇંગ્લિશમાં સક્રિય અને એક્ટિવ કહેવાય, રેડિયો એક્ટિવિટી. આ ઘટનાને નામ આપવામાં આવ્યું રેડિયો એક્ટિવિટી. ત્યારબાદ મેરી ક્યુરી અને પિયરી ક્યુરી, તમે જાણો છો હસબન્ડ વાઈફ, રેડિયમની શોધ કરવામાં પોતાનું જીવન ગુમાવી બેઠા, કેમ કે એને આ રેડિયો એક્ટિવિટીની શરીરમાં અસર થઈ ગઈ અને મૃત્યુ પામ્યા. ત્યારબાદ રુથરફોર્ડ અને ફ્રેડરિક સોડી, આ બધા વૈજ્ઞાનિકોએ પણ પોતાનું યોગદાન આપ્યું. અને એના પ્રયોગોના અંતે એવું તારણ આવ્યું, એનું અવલોકન એવું આવ્યું કે મુખ્યત્વે રેડિયો એક્ટિવિટીમાં ત્રણ પ્રકારના વિકિરણો ઉત્સર્જિત થાય, જેના નામ કંઈક આવો આપવામાં આવ્યા. પ્રાથમિક કણો આલ્ફા, દ્વિતીય બીટા અને તૃતીય ગેમા. એટલે આલ્ફા કણો, બીટા કણો અને ગેમા કણો, જેમાં સૌથી વધુ વિભેદન વાળા કણો જો કોઈ હોય તો ગેમા કણો છે. તો વાત કરીએ આલ્ફા કણો શું છે. રુથરફર્ડે પોતાના અવલોકનને આધારે કીધું કે આલ્ફા કણો છે ઘણી ઊંચી ઉર્જા ધરાવતા કણો છે, એની ઉર્જા વધારે છે. વિભેદન શક્તિ અલગ વસ્તુ છે, એટલે કે આરપાર પસાર થવું એ અલગ વસ્તુ છે, લાંબા અંતર સુધી ગતિ કરવી અલગ વસ્તુ છે, અને ઊંચી ઉર્જા વધુ હોવી એ અલગ વસ્તુ છે. એટલે પોતાની પાસે એન્થાલ્પી એટલે કે ઉર્જા, આ બધાની સાપેક્ષે આલ્ફા કણો પાસે વધુ ઉર્જા છે. એને એ પોતાના પ્રયોગોથી એવું કીધું કે એમાં ધન ભાર બે એકમ છે, એટલે પોઝિટિવ ચાર્જ પ્લસ ટુ છે, અને ચાર એકમ એનું પરમાણ્વીય દળ છે, તો એ હિલિયમ હોવો જોઈએ. આના બદલામાં તમે આમે લખી શકો, ટુ એચ પ્લસ ટુ, બે એનો પરમાણુ ક્રમાંક છે, એટલે કે એમાં પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં બે, પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યા દર્શાવે, અને પરમાણુ દળ ચાર એકમ છે, એટલે હિલિયમનું પરમાણુ દળ ચાર છે. તો તમે નવમાં દસમામાં પણ શીખી ગયા છો, એટલે આલ્ફા કણો એ ખરેખર હિલિયમનું કેન્દ્ર છે, એટલે એના એક બે ઇલેક્ટ્રોન છટકી ગયા હોય છે. જો આલ્ફા કણોને ઇલેક્ટ્રોન આપવામાં આવે અને જો બે ઇલેક્ટ્રોન આપવામાં આવે એટલે કે તો એ હિલિયમ બની જાય છે, ટુ એચ ઈ, અને એનું પરમાણુ દળ તો ચાર છે. બે ઇલેક્ટ્રોન મળે તો જો હિલિયમ બની જતું હોય, એનો અર્થ એમ કે હિલિયમ પાસેથી જો બે ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે, એની પાસે બે જ ઇલેક્ટ્રોન છે, તો જે વધે એ બે પ્રોટોન જ વધે, ટુ એચ ઈ પ્લસ પ્લસ, એટલે કે હિલિયમનું કેન્દ્ર એટલે આલ્ફા કણો, જેની ભેદન શક્તિ આ બંનેની સાપેક્ષે સૌથી ઓછી છે. તો ધન વીજભારિત કણો છે એવું આપણે કહી શકીએ. આલ્ફા કણો કેવો છે? ધન ભારિત. પણ કારણ કે એનું દળ વધારે થાય છે બે પ્રોટોન જેટલું, એટલે વધુ દળના કારણે લાંબા અંતર સુધી ગતિ કરી શકતા નથી, ઉર્જા વધુ હોવા છતાં અને વિભેદન શક્તિ પણ ઓછી થાય. બીટા કણો એ ઇલેક્ટ્રોનની જેમ ઋણ ભારિત કણો છે અને વજનમાં પણ દળમાં પણ ઓછા છે. એની વિભેદન શક્તિ આલ્ફા કણો કરતાં 100 ગણી વધારે છે, 100 ટાઈમ્સ મોર ધેન આલ્ફા વિકિરણ. હવે ગેમા વિકિરણો શું છે? તો એક્સરેની જેમ જ, કેમ એક્સરે કેમ ઊંચી આવૃત્તિ વાળા કણો છે, તો એક્સરે ઊંચી આવૃત્તિ, એક્સરેની જેમ ઊંચી આવૃત્તિ વાળા કણો, પણ આ તટસ્થ કણો છે, ધન વીજભારિત, ઋણ વીજભારિત, તટસ્થ, ધન વીજભારિત, ઋણ વીજભારિત, તટસ્થ છે. અને સૌથી વધુ વિભેદન શક્તિ ગેમા વિકિરણોની છે. કેટલી છે? આલ્ફા કરતા 1000 ગણી. તો વિભેદન શક્તિનો આપણે ક્રમ લખવાનો થાય તો વિભેદન શક્તિ સૌથી વધુ કોની? તો ગેમા વિકિરણ
ની વિભેદન શક્તિ સૌથી વધારે છે, ત્યાર પછીના ક્રમે બીટા કણોની છે, બીટા વિકિરણ, બીટા રેઝ જેને કહેશું આપણે વિકિરણ રેઝ, અને ત્યાર પછી આલ્ફા વિકિરણોની વિભેદન શક્તિ. તો ઊર્જાની વાત કરીએ તો ઊર્જા સૌથી વધુ આલ્ફા કણો પાસે છે. તો આ પ્રયોગો વૈજ્ઞાનિકો હેનરી બેકવરેલે શરૂઆત કરી હતી, અને ત્યારબાદ મેડમ ક્યુરી, પિયરી ક્યુરી અને ફેડરિક સોડી અને રુથરફર્ડના પ્રયોગોના આધારે આ વસ્તુની જાણ થઈ. Production of X-rays. The lab setup shown here was designed by Coolidge, and hence it is called Coolidge tube. It contains a highly evacuated glass bulb containing a cathode, which is a tungsten filament, and anode, which is a target made up of metal of high atomic weight. The pressure inside the bulb is maintained at 10 to the power of minus 6 millimeters mercury. When the cathode is heated by passing a current through it from a low-tension battery, it emits cathode rays. These rays are nothing but electrons. The filament is surrounded by a molybdenum cylinder, which is kept at a negative potential to the filament. This repels the electrons further, and hence the electrons form a fine pencil beam at the center of the cylinder. This pencil beam is also accelerated by the cylinder towards the target. The target is made up of a copper block in which a piece of tungsten or molybdenum is fixed. High thermal conductivity is used to carry away the heat generated to the cooling setup. Here we use copper, which is a good conductor of heat and can take the heat away from the molybdenum metal towards the water cooling system. The target is also tilted at an angle of 45 degrees, causing the electrons to hit at an angle. This will produce the X-rays almost perpendicular to the electron beam. A very high potential of 20 kV is applied between the source and the target. Due to the high potential difference, the electrons are accelerated towards the anode and it hits the metal. When it hits, the kinetic energy is transferred to produce X-rays. The intensity of the X-rays depends on the number of electrons striking the metal target. So, if we can increase the rate of electrons emitted by the filament by increasing the current flowing through the filament, then we can increase the intensity of the X-rays. પરમાણુનો કેન્દ્રીય નમૂનોની ચર્ચા કરવાની છે. ખૂબ મહત્વનો સવાલ છે પરીક્ષાની દ્રષ્ટિએ. કેન્દ્રીય નમૂનો એટલે કેમ કે આ રુથરફર્ડના પ્રયોગ પછી સાબિત થયું કે કંઈક કેન્દ્ર જેવું છે પરમાણુની અંદર. થોમસન નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું કે ભાઈ પરમાણુ છે એ ગોળો છે, બરોબર, અને ધન વીજભારી આખા ભાગમાં પ્રસરેલો છે. થોમસને આવું કીધું કે તરબૂચ, તમે જે તરબૂચનો ઘરનો જે લાલ ભાગ છે આખો ધન ભાર છે, અને વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોન પરમાણુ વીજભારની દ્રષ્ટિએ સ્થિર થાય એ રીતે ગોઠવાયેલા છે. આવું થોમસને કીધું. એટલે થોમસન મુજબ જો આ જે આખો ધનભાર છે આખા ભાગમાં વેચાયેલો હોય અને ઋણભાર છે બિંદુ સ્વરૂપે ટપકા ટપકા અલગ અલગ હોય, આની પર કોઈ ધન ભારિત કણો આપાત કરવામાં આવે, એટલે કે ભાઈ પરમાણુની ઉપર માનો કે આપણે ધન ભારિત કણો એટલે હજી અમારા તાજેતરમાં જોઈ ગયા કે આલ્ફા કણોનો મારો કરવામાં આવે, તો પરમાણુના કોઈ પણ ભાગ ઉપર આલ્ફા કણો પડશે તો આલ્ફા કણો એટલે 2He++ એટલે કે ધન ભારિત કણો છે, તો એ અપાકર્ષણ પામવાના, કેમ કે પરમાણુનો ગોળો આખો થોમસન મુજબ ધન ભારિત છે. તો આવા સંજોગોમાં આ વિચલન પામે, કોઈ ચોક્કસ ખૂણે વિચલન પામે અથવા તો પરત ફરી જાય, પણ આરપાર તો જઈ શકવાના નથી, અથવા તો આરપાર જાય તો બહુ ઓછા આરપાર જાય, અને આરપાર ગયેલા કણોની શક્તિમાં પણ ઘટાડો થવો જોઈએ, કારણ કે આલ્ફા કણો ધનભારિત છે અને ધનભારને અપાકર્ષીને આરપાર જવું હોય તો મુશ્કેલ છે કે નહીં. તમે આમ જઈ રહ્યા હોય, તમારી તાકાત, તમારાથી તાકાતવાળા વ્યક્તિઓ બે ત્રણ જણા તમને રોકે, તમારે એની આમ ઓલી બાજુ આરપાર જવું હોય તો થોડીક મુશ્કેલી પડે, અથવા તો તમને ધક્કો મારીને અડસેલી દે, અથવા તમને ફેંકી દે, તો તમે પાછા વયા જાઓ, કેમ કે તમારાથી વધુ તાકાતવાળા વ્યક્તિઓ ઊભા છે આમ હાથ બાંધીને,
તમને જવા દેવા માંગતા નથી. એટલે અપાકર્ષણનું તો કંઈ કેવું છે, તો આવું થવું જોઈતું હતું. એટલે રૂથળફળના મગજમાં કંઈક વિચાર ઝબક્યો કે થોમસને જે વાત કીધી એ જો સાચી હશે તો કંઈક આવું થશે કે પરમાણુની સપાટી ઉપર જ્યારે આલ્ફા કણોનો મારો પડશું, એટલે પરમાણુ જે આખો ધનભારિત છે, એટલે કોઈ પણ ભાગ ઉપર આલ્ફા કણો પ્રકાંડિત થશે, એ પરાવર્તિત થશે કાં તો કોઈ ચોક્કસ ખૂણા સાથે વિચલન પામશે. એટલે રુથરફોર્ડ, જેને રુથરફોર્ડ પણ કહેવામાં આવે છે, અને તેના બે વૈજ્ઞાનિક હેન્સ ગાઇગર અને અર્નસ્ટ માર્સ્ટન, જેને ગાઇગર માર્સ્ટનનો પ્રયોગ જ કહેવામાં આવે છે મુખ્ય, આ બંને વિદ્યાર્થીની અંદરમાં રિસર્ચ પીએચડી કરતા હતા. રુથરફોર્ડ તો નામ કમાઈ જાય, તો હેન્સ ગાઇગર અને માર્સ્ટનનો જ પ્રયોગ છે. એને સોનાનું એક પાતળું વરખ લીધું, જે રેડ કલરથી લીધું છે. આ પાતળું વરખ એટલે કે 100 નેનોમીટરની જાડાઈ, ખૂબ પાતળું, નેનોમીટર કદ ખૂબ નાનું છે, 10⁻⁹ થાય, બરોબર, મીટર, 10⁻⁹ મીટર થાય ને, એટલે બહુ ઓછા ત્યારે 1 નેનોમીટર થાય. 10⁻⁹ નો અર્થ તમને સમજાવું, 0.090, 1 2 3 4 5 6 7 8 અને આ 9, 1 2 3 4 5 6 7 8 9 અને પછી 1, આટલું નાનું મૂલ્ય, આટલા મીટર થાય ને, તો હા ઓછા આવું ગણી શકાય, ત્યારે 1 નેનોમીટર થાય. એવા 100 નેનોમીટર, એ પાતળું પડ જ કે સોનાનું અતિ પાતળું વરખ લેવામાં આવ્યું અને તેના પર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો. ફોર એક્ઝામ્પલ, આ કોઈ રેડિયો એક્ટિવ તત્વો છે, ઘણા બધા રેડિયો એક્ટિવ તત્વો છે, યુરેનિયમ, થોરિયમ અને અલગ પોલોનિયમ, આ બધા રેડિયો એક્ટિવ તત્વો માંથી કોઈ એક રેડિયો એક્ટિવ તત્વો કે જેમાંથી આલ્ફા કણોનો ઉપયોગ કરવાનો છે. શિશુ પીબી ની પ્લેટ લેવામાં આવી, શિશુ પીબી ની પ્લેટ એટલે લેવામાં આવી કેમ કે આ એ આલ્ફા કણો સિવાયના કણોને રોકે છે, એટલે બીટા અને ગેમા કણોને રોકે છે, એટલે એની આરપાર માત્ર આલ્ફા કણો જ પસાર થશે. આ ગ્રીન કલરથી જે એ આલ્ફા કણોનો મારો ચલાવ્યો છે. આ ગોળાકાર સ્ફૂર્દીપ્ત અથવા તો પ્રસ્ફુરણ પડદો, જે ઝેરેન ઝિંક સલ્ફાઇડ આપણે જે શબ્દ વાપર્યો હતો, આવા તો અનેક સ્ફૂર્દીપ્ત પ્રસ્ફુરણ પડદા છે. આપણે ખબર છે રાત્રિ દરમિયાન પેલો ચમકારો થાય છે, જેને આપણે રેડિયમ પટ્ટી કહીએ છીએ, અહીંયા પર લગાડે છે, એ શું છે, પ્રસ્ફુરણ જ છે, સ્ફૂર્દીપ પડદો જ છે, કે એની ઉપર બહુ ઓછો પ્રકાશ આપાત થાય તો પણ એ વધુ ઝબકારો આવે છે ને. સ્ટીકર લગાડીએ છીએ આપણે, ખાસ કરીને છત ઉપર પેલા ચાંદા અને તારોડિયા ને એવા સ્ટીકર લગાડીએ છીએ કે રાતે લાઇટ બંધ હોય પણ ક્યાંકથી તો પ્રકાશ આવતો જ છે, બહારથી ક્યાંકથી કોઈ પ્રકાશનો સોર્સ, અને એ રાત્રિ દરમિયાન પણ એમાં થોડો પ્રકાશ પડે એટલે ઝાઝુ પ્રસ્ફુરણ કરે છે. એટલે રાત્રિ દરમિયાન એ ભાગ ચળકે, લાઇટ બંધ કરી દો તો ચળકાટ ધરાવતો, તો કંઈક એવું છે. તો સ્ફૂર્દીપ પડદો રાખવામાં આવ્યો છે. હવે આજે આલ્ફા કણો માનો કે આપાત થયા, તો આ આલ્ફા કણો નો આખો પૂંજ એટલે કે જથ્થો આપાત થયો, જેને ઝૂમ કરીને અહીંયા બતાવ્યો છે. આ જે આખો ભાગ છે ને એ ઝૂમ કરીને બતાવ્યો છે. આ રેડ કલરના જે ભાગ છે એ સોનાના પરમાણુ છે, એયુ ગોલ્ડ ના વરખ જે છે એની પર પાતળા પરમાણુઓ છે. હવે શું થાય, તો આખો જે આલ્ફા કણોનો મારો ચાલે એવું, તો મોટા ભાગના આલ્ફા કણો તો આરપાર વયા ગયા, હોરવા વયા ગયા, સરળ રાટ કરતા નીકળી જ ગયા. ગણતરી એવી હતી કે આલ્ફા કણો બધે પાછા આવી આવશે, જો આ પરમાણુના સંપર્કમાં આવે છે, જોઈજો એકે પરમાણુના સંપર્કના વગર ગયો નથી. બ્લેક કલરની લાઇનિંગ છે, આલ્ફા કણોનો પથ દર્શાવે છે. તો મોટા ભાગના આલ્ફા કણો સરળ નીકળી ગયા આરપાર, કેમ ખબર પડી, તો પાછળનો જે આલ્ફા સોનાના વરખની પાછળનો જે ભાગ છે સ્ફૂર્દી અથવા પ્રસ્ફુરણ પડતો, એ ભાગ પર નબળો ઝબકારો થયો, ફ્લુરેસન્સ થયું, પાછળનો ભાગ જ બધો ઝબકેલો, સાઈડનો ભાગ તો ક્યાં ક્યાં ઝબકારો છે. ગણતરી એવી હતી કે મોટા ભાગના વિચલિત થઈ જાય, એટલે પાછળ કોઈ જાતનો ઝબકારો થવો જ ન જોઈએ, કેમ કે આલ્ફા કણોની આરપાર જઈ જ નથી શકવાના, કેમ કે પરમાણુ આખો ધન ભારિત છે. થોમસને એવું કીધું, મોટા ભાગનો ઝબકારો અહીંયા સાઈડમાં થાય અહીંયા બધે, કેમ કે વિચલન પામવાના છે, અપાકર્ષણ થવાનું, પરંતુ મોટા ભાગના ઝબકારો તો પાછળ છે. તો એનો અર્થ એવો કે મોટા ભાગના આલ્ફા પરમાણુ આરપાર વયા ગયા છે પરમાણુની આરપાર, આવું કેમ બન્યું. થોમસને જે વાત કરી હતી ખોટી હતી, થોમસને કીધું કે ધન ભાર આખા પરમાણુમાં ફેલાયેલો છે, એ વાત તો ખોટી સાબિત થાય ને, કે આખા પરમાણુમાં જો ધન ભાર ફેલાયેલો હોય તો આલ્ફા કણો આરપાર કોઈ દી નીકળી શકવાના નથી, થોડાક નીકળે તેની શક્તિમાં ઘટાડો થાય, અહીંયા પહોંચી પણ ન શકે, અને કદાચ અહીંયા થાય પ્રસ્ફુરણ ઝબકારો ફ્લુરોસેન્સ તો ઓછો થવો જોઈએ, પણ મોટા ભાગનો ઝબકારો તો સોનાના વરખની પાછળ જ થયો, થોડાક જ વિચલન પામ્યા. જો
અહીંયા જો વિચલન તમને દેખાશે તો આ જે કેન્દ્રનો ભાગ છે ત્યાંથી વિચલન થયું જો અહીંયા જો અહીંયા આની આર પાર નીકળી ગયો આ કેન્દ્રના ભાગથી વિચલન કેન્દ્રના ભાગથી વિચલન અને જે વિચલન થયું જે અહીંયા બહાર આવ્યું આ આ મેં યા વી વિચલન થયું તો બહુ ઓછું વિચલન થયું એટલે કે અમુક ભાગ ઉપર જે આલ્ફા કોણોનો આપાત થયો ત્યાંથી જ વિચલન થયું તો આ પ્રયોગના જે પરિણામો છે એ અપેક્ષા કરતા તદ્દન વિપરીત હતા બિન અપેક્ષિત હતી અપેક્ષા હતી કે મોટા ભાગના વિચલિત થાય કેમ કે થોમસનની વાત બધાએ ગળે ઉતરી ઉતારી દીધી હતી કે ભાઈ થોમસન બોલ્યા એટલે સાચું બોલ્યા અને કેવું હોય કે ભાઈ માનો કે આપણે નાના હોય હજી આપણે તમે નાના છો ને આપણે નાના હોય તો આપણી પાસે ગમે એટલા રમકડા હોય હાલના જગત રમકડા શું રમતા હોય મોબાઈલ મળી જાય તો કામ થઈ જાય વિદ્યાર્થીઓ હે ને તો મોબાઈલ હોય તો બધું મૂકી દેવાના બધા આપણે બધા જેટલા મને ત્રણ ભાઈઓ વચ્ચે એક મોબાઈલ લઈ દીધો હોય અથવા ત્રણ ભાઈ બહેન વચ્ચે એક મોબાઈલ તો બધાનું ફોકસ એક જ મોબાઈલ ઉપર હોય આ વૈજ્ઞાનિકોનું કંઈક એવું જ હોય કે કોઈ પણ એક વસ્તુનું સંશોધન થાય ને એટલે બધાનું ફોકસ એક જ વસ્તુ ઉપર બીજું જાય અને એકને બીજો ખોટો પડે બીજાને ત્રીજો ખોટો પડે ત્રીજાને ચોથો ખોટો પડે એકા બીજાની વાતને થિયરીને ખોટી પાડતા જાય પણ પરિણામે સાચું તારણ આપણને મળી જાય અને એને એ માટે વર્ષોનો પ્રયોગ અને અભ્યાસ કરવો પડે કેમ કે અતિ હોશિયાર એક માણસ હોય એ હોશિયાર માણસે કરેલા સંશોધનને તમારે ખોટું પાડવું એનો અર્થ કે તમારે એથી વધારે હોશિયાર હોવું જરૂરી છે હે ને વૈજ્ઞાનિકને ખોટો વૈજ્ઞાનિક જ પાડે અને વૈજ્ઞાનિકો થોડાક એકાબીજાની ઈર્ષા ભાવવાળા તો ખરા કેમ એ કેમ હું એનાથી વધારે સંશોધન કરું એટલે આખી જિંદગી દાઢી વાળ બધું વધી જાય અને આખી જિંદગી સંશોધનમાં અને અમુક તો એમને ગુજરી જાય અને મોટાભાગના વિદ્યાર્થીઓને જે નોબેલ પ્રાઇઝ છે દુનિયાનો સૌથી મોટો પ્રાઇઝ એને જીવતા જીવસ તો કોઈ મળ્યો જ નથી એ ભાઈ ગુજરી ગયા હોય સ્વર્ગમાં હોય ત્યાંથી જોતા હોય કે ભાઈ મારા નામે નોબેલ પ્રાઇઝ એના સંતાનો કે પૌત્રોને મળતા હોય તો આખી જિંદગી રિસર્ચમાં જ કાઢતા હોય તો તદ્દન બિન અપેક્ષિત પરિણામો જોવા મળ્યા શું જોવા મળ્યા કે મોટા ભાગના આલ્ફા કણો વરખમાંથી વિચલન પાયમાં વગર આરપાર હોહરવા વિયા ગયા દેશી ભાષામાં હોહરવું નીકળી જવું ખૂબ ઓછા આલ્ફા કણોનું ખૂબ નાના કણે ખૂણે વિચલન થયું આ જે ખૂણો બન્યો ને એ ખૂબ નાનો ખૂણો નાના ખૂણે વિચલન થયું અને ઘણા ઓછા એટલે કે 2000માંથી એક આશરે આળે ગાળે કીધું છે 2000માંથી એક આલ્ફા કણ અથડાઈને 180 ડિગ્રીએ પાછો પડ્યો માનો કે આ છે આમ ગયો તો આ 90 ડિગ્રી થાય આ ગયું એની ખૂણે પાછો એવું તો કેટલો 180 ડિગ્રી બહુ ઓછા એવા છે કે જે પરત ફેલા 2000 આલ્ફા કણ એક ખૂબ ઓછા તો આ એના પ્રયોગના પરિણામો હતા તારણો હતા એટલે થોમસનની વાત તો રુથરફોર્ડને ખબર પડી ગઈ તો હાઉ તદ્દન ખોટી છે ગાઈગર અને માર્સ્ડને કીધું કે સર 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 રુથરફોર્ડ કે યસ બોલો બોલો તો કે સર આવું થયું છે અને થોમસન સરે જે કીધું હતું એ વાત તો અહીંયા તદ્દન ખોટી નીકળે છે એટલે રુથરફોર્ડ કે સાવાસ અને રુથરફોર્ડના મનમાં લડ્ડુ ફૂટા કે છોકરાએ બે સ્ટુડન્ટે સંશોધન કર્યું છે પણ મોટો તો હું થવાનું જોયું ને ક્યાંય પણ નામ આવ્યું એનું ખરેખર ગાઈડગર અને માસ્ટરનો જ પ્રયોગ છે હશે આપણે શું લેવા દેવા અને આ અવલોકનના આધારે રુથરફોર્ડે તારણો કાઢ્યા એને શું તારણો કાઢ્યા ખબર છે એને કીધું કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો જે વિચલન થયા વગર જે આરપાર આ પસાર થઈ ગયા બધા જે અહીંયા પાછળ ફ્લોરોસન્ટ એટલે પ્રસ્ફુરણ થાય છે એનો અર્થ એમ કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ એટલે આ થોમસનની વાત ખોટી કે આખા ભાગમાં ધન વિજભાર છે વચ્ચે વચ્ચે બિંદુ બિંદુ ઇલેક્ટ્રોન થોમસનની વાત ખોટી મોટો ભાગ ખાલી છે પરમાણુ જે ધનભારિત આલ્ફા કણો વિચલિત થયા આ વિચલિત થયા આ વિચલિત થયો આ વિચલિત થયો એનું કારણ એમ છે કે એની સાથે ખૂબ મોટું અપાકર્ષણ બળ હોવું જોઈએ કેમ કે આલ્ફા કણો એટલે ધનભાર ધનભારથી વિચલિત થાય અહીંયા ધનભાર હોવો જોઈએ અહીંયા ધનભાર હોવો જોઈએ અને અહીંયા ધનભાર હોવો જોઈએ તો સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય એટલે કે પરમાણુમાં ધન વીજભાર ખૂબ નાના એવા ભાગમાં સંકેન્દ્રિત છે કેમ કે જો અહીંથી નીકળી ગયો ત્યાં ધનભાર સંપજો અહીંથી નીકળી ગયો અહીંથી આલ્ફા કણો ત્યાં ક્યાંય ધનભાર છે જ નહીં અહીંથી જો આલ્ફા કણો નીકળી ગયા અહીંથી નીકળી ગયા દેખાય છે આમ જો અહીંથી ખૂબ નાના એવા હજી જે ટપકા 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 દેખાય છે એમ ખૂબ નાના ભાગમાં ધનભાર સંકેન્દ્રિત છે કે એ નાના ભાગના સંપર્કમાં આલ્ફા કણો આવે તો અપાકર્ષાય અથવા તો આરપાર નીકળી જાય ત્યારબાદ રુથરફોર્ડે ગણતરી કરી કે ભાઈ પરમાણુની ત્રિજ્યા 10^-10 મીટર 10^-10 એટલે 0.90 અને પછી
एक एटला मीटर छे अने एनी सापेक्ष केन्द्र को बहु अवगणी शकाय एटलुं नानुं कद छे अने केन्द्रनी त्रिज्या ने बीजी 10^-15 घात अने 0.14 जे घात होय ने माइनस एना करता एक ओछुं पण ना करो केमके 0 करो छो ने एक जीरो तो आवी गयो 15 जीरो थी जाय એટલે 0.14 પછી એક અતિ નાનું મૂલ્ય છે એટલે કેન્દ્ર તો બહુ સૂક્ષ્મ જગ્યા છે અને સમજવા માટે રુથરફોર્ડે એવું કીધું કે માનો કે ક્રિકેટનો જે બોલ છે એને કેન્દ્ર ગણો એટલે માનો કે આપણું અમરેલી ગામ છે તો અમરેલીના કોઈ એક ભાગમાં આપણે ક્રિકેટનો દડો રાખીએ એને કેન્દ્ર ગણીએ અને પછી 5 કિલોમીટર લાંબુ દોરડું 5 કિલોમીટર 5 કિલોમીટર લાંબુ દોરડું રાખવામાં આવે અને ક્રિકેટનો બોલ છે એને કેન્દ્રમાં રાખવામાં આવે 5 કિલોમીટર લાંબુ દોરડું રાખીને આવી આમ કેમ આપણે વર્તુળ કરીએ એમ સર્કલ કરવામાં આવે તો એ પરમાણુનું કદ થયું આવડું મોટું કદ તો છે નહીં પણ સમજવા માટે તો એ જે ક્રિકેટનો દડો છે એની કેન્દ્ર છે અને 5 કિલોમીટર લાંબુ દોરડું કર્યા પછી જે આમ સર્કલ તમે સમજી શકો ને કે ભાઈ કોઈ પણ જાતની દોરી હોય માનો કે આપણી પાસે અત્યારે હાલમાં તો હેન્ડ ફ્રી છે હેન્ડ ફ્રી પણ દબાવેલી છે ખેંચ્યું તો તૂટી જાય માનો કે ક્રિકેટનો દોરડો રાખવામાં આવે આ ક્રિકેટનો દોરડો 5 કિલોમીટર લાંબુ દોરડો રાખવામાં આવે 5 કિલોમીટર લાંબુ અને પછી આમાં કોમ સર્કલ દોરવામાં આવે એ પરમાણુ અને ક્રિકેટનો જે દડો છે એ કેન્દ્ર એટલું નાનું કેન્દ્ર છે અને એ નાના કેન્દ્રમાં બધો ધન વીજભાર સમાવેશ છે થોમસનની વાત ખોટી છે અને આ ફરતું જે સર્કલ છે એની કક્ષક છે ઇલેક્ટ્રોનની કક્ષક કે જ્યાં ઇલેક્ટ્રોન ગોળ 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 ઘૂમતા હોય છે ત્યાર પછી ફાઇનલ કન્ક્લુઝન એટલે કે તારણ પ્રોટોનની શોધ કર્યા પછી મુખ્ય પ્રોટોનની શોધ રુથરફોર્ડે કરી ત્યાર પછી રુથરફોર્ડે જે પ્રયોગો કર્યા અને એના પરમાણુ અંગેના જે મુખ્ય સૂચનો આપ્યા એ હવે ફાઇનલ આવ્યા કે ખરેખર પરમાણુ રુથરફોર્ડ મુજબ કેવો છે થોમસનની વાત તો ખોટી સાબિત કરી દીધી એને એને કીધું કે ભાઈ પરમાણુનો જે ધન ભાર છે એટલે કે પ્રોટોન અને પરમાણુનું જે દળ છે મોટા ભાગનું એ ખૂબ જ ગીચતામાં ખૂબ જ નાના એવા ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે આપણે દળ કોષ્ટક જોઈ ગયા ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનનું તો સાપેક્ષ દળ ઇલેક્ટ્રોનનું 0 પ્રોટોનનું 1 અને ન્યુટ્રોનનું 1 એટલે મુખ્ય દળ તો ઇલેક્ટ્રોનનું એટલે સોરી ન્યુટ્રોનનું અને પ્રોટોનનું છે ઇલેક્ટ્રોનનું દળ તો નહીવત છે એટલે કે મોટા ભાગનું જે દળ છે એ ગીચતામાં ઘણા એવા નાના ભાગમાં સંકેન્દ્રિત થયું છે જેને એને કેન્દ્ર કીધું ન્યુક્લિયસ કે જે ભાગમાં મોટા ભાગનો ધન વીજભાર આવેલો છે પ્રોટોન ખૂબ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલો છે એટલે કે આ પ્રોટોન આ આખું દળ આખું આ પરમાણુ અને આ કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન રહેલા છે એની આસપાસ ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે આ ઇલેક્ટ્રોન આ ઘૂમતા હોય ઘૂમર 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 કરતા છે કોને ખબર જેને કક્ષાઓ કીધી ઓર્બિટ જ્યાં ઇલેક્ટ્રોન ઘૂમરી ખાય છે ગોળ 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 સતત ઘૂમે અને સમજાવવા માટે એને આપણા સૌરમંડળનું ઉદાહરણ દીધું કે કઈ રીતે કેમ સૂર્ય છે એ કેન્દ્રમાં સ્થિર છે અને બધા પરમાણુ એની ફરતે પરમાણુ શું ગ્રહો એની ફરતે ફરે છે 9 ગ્રહો છે એટલે 9 ઇલેક્ટ્રોન સમજો ને અને સૂર્યને કેન્દ્ર ગણો એટલે ફ્લોરિન પરમાણુ ક્રમાંક 9 થયો 9 ઇલેક્ટ્રોન અલગ 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 કક્ષામાં ઘૂમે સૌથી છેડે છે કોણ પ્લુટો નાના કદનો પ્લુટો અને સૌથી છેડે છે ત્યાં સુધી તો સૂર્યનો પ્રકાશ એ પહોંચતો નથી પ્લુટો બિચારો અંધારિયો ગ્રહ છે અંજવાળું પૂગતો નથી ત્યાં સુધી સૂર્ય એટલો આગળ છે ત્યાં એ પ્લુટો જોતો જોતો દૂરબીન બાંધી જોતો હોય કે જે કઈ પ્રકાશ સૂર્ય દાદા છે ક્યાંય દર્શન દો બાપ એ સૂર્ય નારાયણ દરરોજ બિચારામાં વર્ક કરે પણ દાદા દેખાતા નથી અંધારિયો ગ્રહ નામ આપી દીધું વચ્ચે વચ્ચે અમુક વૈજ્ઞાનિકે બિચારાને ગ્રહ તરીકે ના જ પાડી દીધી કે ગ્રહ જ નથી એક તો પ્રકાશ પોકતો નથી ના તેમ કેટલાય કારણો આપ્યા પ્લુટો કાંઈ ફેર નથી પડતો પ્લુટો કે આપણે શું ફેર પડે નથી પ્રકાશ પોતો આપણે યાર અન્યાય જ થાય છે એ દૂર છે પરમાણુમાં એવી વાત આવશે જોજો કે દૂરના ઇલેક્ટ્રોન આરે આવો જ અન્યાય થાય એને કઈ કેન્દ્ર દેખાતું હોતું જ નથી તો આજે અલગ અલગ ઇલેક્ટ્રોન અલગ અલગ કક્ષામાં ફરે છે એમ જેમ ગ્રહો બધા સૂર્યની ફરતે ફરે છે એ જ પ્રકારે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની ફરતે ફરે છે આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર જે વિરુદ્ધ વીજભાર કેમ કે કેન્દ્રમાં ધન વીજભાર છે ઇલેક્ટ્રોન નો ઋણ વીજભાર છે એ એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા છે એટલે જ ને કેમ કે આ ઇલેક્ટ્રોન નો ઋણ વીજભાર એને આકર્ષણ થતું હોય
અને સ્થિર રહે. એમને કે ઇલેક્ટ્રોન ઘૂસી જાય કેન્દ્રમાં, ક્યાં ક્યાંય શું પૃથ્વી કામ થોડી સૂર્યમાં ઘૂસી જાય છે ગુરુત્વાકર્ષણથી, ના સ્થિર છે પૃથ્વી પોતાની જે કોઈ કક્ષા છે એમાં ફર્યા જ કરે છે. માનો કે હાઇડ્રોજનની વાત કરીએ હવે આપણે, માનો કે હાઇડ્રોજન તો પરમાણુ ક્રમાંક એનો એક છે, પરમાણુ ધોરણ એક છે, એનો ધમકી એના કેન્દ્રમાં પ્રોટોન એક છે, આનું કેન્દ્ર અને ફરતે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન ફરતે ઘૂમતો હોય. હિલિયમ તો પરમાણુ ક્રમાંક બે છે, પરમાણુ દળાંક ચાર, એટલે આનું જે દળ છે એ કેન્દ્રમાં છે, એટલે કે એના કેન્દ્રમાં બે પ્રોટોન છે, સાથે સાથે ન્યુટ્રોન પણ કેન્દ્રમાં છે, પણ એની વાત આપણે હજી કરી નથી, આપણે જાણીએ છીએ. અને ફરતે કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ઘૂમે છે, બરોબર. તો જે જે ઇલેક્ટ્રોન હોય ફરતે કક્ષકમાં ઘૂમતો હોય, અને આ બાકીનો ભાગ ખાલી પડ્યો છે, જેને આલ્ફા કણો પસાર થાય તો આલ્ફા રહી જાય, ઇવન આલ્ફા કણો ધનભારિત છે ઇલેક્ટ્રોનના સંપર્કમાં આવે તો શું, આ તો આકર્ષણ અનુભવે. કેન્દ્ર ખૂબ નાના ભાગમાં છે, અને એ કેન્દ્ર કેવડું કીધું, કેન્દ્રની ત્રિજ્યા, કેન્દ્રની ત્રિજ્યા કીધી 10^-15 ઘાત આવડી, અને આ પરમાણુની ત્રિજ્યા કેટલી કીધી, 10^-10 ઘાત. તો આ જો રુધરફળનો નમૂનો મોસ્ટ આઈએમપી છે, અને ખાસ તો પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક હેન્સ ગાઈગર અને અર્નસ્ટ માર્સ્ટન હતા. हेलो जीनियस, हम आ गए हैं एक और इंटरेस्टिंग लेसन. फॉस्फ्लोरोसेंट वो मटेरियल हैं जिनको थोड़ी देर लाइट सोर्स के पास रखकर अगर सोर्स को हटा दें तब भी वो ग्लो करते हैं, जैसे कि हमारी रेडियम वाली वॉचेस. हाँ, तो हम बात कर रहे थे हेनरी बैक्यूरेल की, जो विलियम रॉजेंटन के हाल ही में हुए एक्सरेज की खोज वाले एक्सपेरिमेंट से बहुत ही ज़्यादा इंस्पायर्ड थे. उन्होंने फोटोग्राफिक प्लेट्स को ब्लैक पेपर में लपेटकर उसके ऊपर फॉस्फ्लोरोसेंट मटेरियल को रखकर उसका इफेक्ट प्लेट पर चेक किया. उन्होंने बहुत सारे मटेरियल्स का यूज़ किया और रिजल्ट तब तक निगेटिव रहा जब तक यूरेनियम सॉल्ट का यूज़ नहीं हुआ. जब हेनरी ने यूरेनियम का यूज़ किया तो उन्होंने पाया कि फोटोग्राफिक प्लेट जो कि एक ब्लैक पेपर से लपेटी हुई है, तो उसके एटॉमिक नंबर में एक का इंक्रीज हो जाता है, पर उसके